ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. ગઈકાલે સંસદમાં ભાજપે ચિદમ્બરમ સામે બહુ દેખાવો કર્યા, બહુ રાડારાડ કરી, વિરોધ કર્યો, ચિદમ્બરમનું રાજીનામું માગ્યું બહુ જોરશોરથી. આજે અખબારોમાં પણ એ સમાચાર છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, ચિદમ્બરમ પર સંસદમાં પસ્તાળ, રાજીનામાની માંગ. આ રાજીનામું નવેસરથી શા માટે માગવામાં આવ્યું? પહેલા તો એમની સામે 2G સ્કેમમાં મંજૂરી આપ્યાનો આક્ષેપ હતો કે એમની રજામરજીથી આ 1,76,000 કરોડનો ગોટાળો થયો છે. હવે એક નવો આક્ષેપ આવ્યો છે ચિદમ્બરમ સામે કે એમના જૂના ક્લાયન્ટ, ચિદમ્બરમ સાહેબ સુપ્રીમ કોર્ટના જજ છે, માફ કરજો, સુપ્રીમ કોર્ટના વકીલ છે, અને એમણે દિલ્હીની એક હોટલના માલિકના કેટલાક કેસો એ લડેલા. હવે એ હોટલના માલિક સામે જે બીજા કેસો દાખલ થયા, એ કેસો પાછા ખેંચી લો એવી હોમ મિનિસ્ટ્રીમાંથી દિલ્હી સરકારને સૂચના ગઈ, એ કેસો પાછા ખેંચી લેવાયા. પણ હવે આ વાત બહાર આવી ગઈ કે હોમ મિનિસ્ટ્રીમાંથી આવી સૂચના આવી અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે આ ચિદમ્બરમના અસીલ સામેના નવા કેસો પાછા ખેંચી લીધા. એટલે બહુ હોવા થઈ, વાત બહાર આવી ગઈ હોવા થઈ, એટલે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે એમની આગલી સૂચના રદ કરી અને આ હોટલ માલિક સામે નવેસરથી ફરિયાદો દાખલ કરી દીધી. પણ આમાં ચિદમ્બરમનું નામ આવી ગયું કે પોતાના અસીલને બચાવવા માટે એમણે હોદ્દાનો દુરુપયોગ કર્યો છે અને સત્તાનો બેફામ દુરુપયોગ કરવાને કારણે એમણે રાજીનામું આપી દેવું જોઈએ. ભાજપે ગઈકાલે લોકસભામાં માગણી કરી. જ્યારે આ દ્રશ્યો હું જોતો હતો અને આજે જ્યારે અખબારમાં વાંચું છું કે કેન્દ્રના ગૃહપ્રધાને પોતાના અસીલને બચાવવા સૂચનાઓ આપી અને કેસો પાછા ખેંચાવડાવ્યા, એના માટે કેન્દ્રના ગૃહપ્રધાન રાજીનામું આપે, આ વાત ભાજપ કરી રહ્યો છે, ત્યારે મને બહુ હસવું આવે છે. ગઈકાલે પણ ટીવી પર આ દ્રશ્યો જોઈને મને બહુ હસવું આવતું હતું કે ભાજપ કયા મોઢે ચિદમ્બરમનું રાજીનામું માગી રહ્યું છે, કેન્દ્રના ગૃહપ્રધાનનું રાજીનામું માગી રહ્યું છે. જો એમની વાત એવી હોય કે એમણે એમના હોદ્દાનો દુરુપયોગ કર્યો હોમ મિનિસ્ટરે, તો મને પૂછવા દો કે આ અમિત શાહે છેલ્લા જે આપના ભાજપના ગુજરાતના હોમ મિનિસ્ટર હતા, એમણે છેલ્લા 5 વર્ષમાં હોદ્દાનો કેટલો બધો દુરુપયોગ કર્યો? અમિત શાહ સામે જે આક્ષેપો છે એમાં એમણે એન્કાઉન્ટરો કરાવી નાખ્યા, પટેલ બિલ્ડર્સ પર ફાયરિંગ કરાવ્યું ગુંડાઓ મારફતે અને 5 કરોડ રૂપિયાનો તોડ કર્યો. હવે વિચારો કે ગુજરાતના જે હોમ મિનિસ્ટર છે, જેમની જવાબદારી ગુજરાતના નાગરિકોની નું રક્ષણ કરવાની છે, એ હોમ મિનિસ્ટર અમદાવાદના એક બિલ્ડર ઉપર આ વણઝારાની સાથે મળીને રાજસ્થાની ગુંડાને મદદમાં લઈને ફાયરિંગ કરાવે છે. હોમ મિનિસ્ટર ઇઝ ઇન્વોલ્વડ. ગુજરાતના અમિત શાહ પટેલ બ્રધર્સના ફાયર પર, પટેલ બિલ્ડર્સ પર થયેલા ફાયરિંગમાં એક આરોપી બની ગયા છે. એમણે ફાયરિંગ કરાવ્યું, પેલી પાર્ટીએ બિચારા પટેલ ગભરાઈ ગયા, એમની ઓફિસમાં ફાયરિંગ થયું, પટેલ ગભરાઈ ગયા. પટેલે જ્યારે પોલીસ રક્ષણ માંગ્યું ત્યારે એમને એમ કહેવામાં આવ્યું કે અમિત શાહને મળો, અને અમિત શાહ એમની પાસેથી 5 કરોડ રૂપિયા પડાવી રહ્યા છે. આ બધું રેકોર્ડ પર છે. અને પછી એ જે સોહરાબુદ્દીન મારફતે પટેલ બિલ્ડર્સ પર ફાયરિંગ કરાવ્યું હતું, એ સોહરાબુદ્દીનની ને પાંખો આવી અથવા માકડને આંખો આવી, જે કોઈ, પણ એ અમિત શાહની સામે પડ્યા. સોહરાબુદ્દીન અમિત શાહની સામે પડ્યો, ગુજરાત સરકાર સામે પડ્યો, મોઢું ખોલી દેવાની ધમકી આપી, એને પકડી લાવીને નકલી એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવ્યો. સોહરાબુદ્દીનની પત્નીને પણ, કોસરબીને પણ બળાત્કાર કરીને આ હોમ મિનિસ્ટરની મંજૂરીથી જાણમાં મારી નાખવામાં આવી.
બીજો પણ કે, અને પછી તુલસી પ્રજાપતિને કે જેણે આ સોહરાબુદ્દીનને પકડવામાં મદદ કરી હતી, સોહરાબુદ્દીનનો સાથીદાર હતો, એને પણ અમિત શાહે મરાવી નાખ્યો. એટલે ભાજપના આ બહુ જ એક્સલન્ટ, બહુ જ હોશિયાર હોમ મિનિસ્ટર સામે તોડપાણી કરવાના, ત્રણ ત્રણ એન્કાઉન્ટર કરાવવાના, અને હવે તો પાછું નવું એક એન્કાઉન્ટર ખુલ્યું છે મુંબઈના પિલ્લઈ અને બીજા ચાર જણાને મારી નાખવામાં આવ્યા, તો એમાં પણ અમિત શાહનું નામ ખુલ્યું છે. હવે ભાજપના એક રાજ્યના હોમ મિનિસ્ટરના જો આ ધંધા હોય કે ગુજરાતના નાગરિકોના તોડપાણી કરે, ગુજરાતના નાગરિકોને પોતે આયોજન કરીને ફાયરિંગ કરાવે, હોમ મિનિસ્ટર નાગરિકો ઉપર ફાયરિંગ કરાવીને 5 કરોડ રૂપિયા લઈ લે, એ જો ભાજપની તાસીર હોય, એ જો ભાજપનો ધંધો હોય ભાજપના હોમ મિનિસ્ટરનો, તો ગઈકાલે જ્યારે ભાજપ કેન્દ્રના હોમ મિનિસ્ટર પર આક્ષેપ કરે છે કે તમે તમારા અસીલને બચાવવા માટે દિલ્હીની સરકારને સૂચના આપી માટે રાજીનામું આપો, હવે તમારા હોમ મિનિસ્ટર સામે આ બધા આક્ષેપો થતા હતા, એમની સામે સીબીઆઈની ઇન્કવાયરી ચાલતી હતી, સીબીઆઈ એમને મળવા બોલાવ્યા, પણ તમે આ હોમ મિનિસ્ટરનું રાજીનામું ન લીધું, છેક સુધી ન લીધું. જ્યારે વાત આવી કે હવે આજે એમની ધરપકડ થઈ જશે, ત્યારે 2 દાડા પહેલાં રાજીનામું આપવામાં આવ્યું, પણ ત્યાં સુધી તમે તમારા હોમ મિનિસ્ટરનો બચાવ કરતા રહ્યા, તમે તમારા હોમ મિનિસ્ટર ગુજરાતના બિલ્ડરો પર ફાયરિંગ કરાવીને જબરજસ્તી પૈસા ઉઘરાવતા હતા, એવું જાણવા છતાં તમે મૌન રહ્યા, તમે એમનું રાજીનામું ના લીધું, અને એક પછી એક આ હોમ મિનિસ્ટર ખૂન પર ખૂન કરાવતો ગયો, ત્યારે પણ તમે કશું ના કર્યું, ને હવે તમે અત્યારે પણ કહો છો કે અમે અમિત શાહની જોડે છીએ, અડવાણીજી મળવા જાય છે, અમિત શાહને ક્લીન ચીટ આપવામાં આવે છે ભાજપ તરફથી, અને અમિત શાહ અત્યારે જે જામીન પર ફરી રહ્યા છે એને ભાજપ ટેકો કરી રહ્યું છે. જો ભાજપ એમ કહેતું હોય, હું કબૂલું છું ભાજપની વાત કે ચિદમ્બરમે હોદ્દાનો દુરુપયોગ કર્યો, પોતાના અસીલને બચાવવા સૂચના આપી, એમને જે સજા થવાની હોય જરૂર થાય, પણ ભાજપ આ જ્યારે વાત કરે છે કે કેન્દ્રના હોમ મિનિસ્ટરે ખોટું કામ કર્યું છે, તો મારે એ પૂછવું છે કે ભાજપ કયા મોડે આ સવાલ કરી રહ્યો છે? ચિદમ્બરમના ગુના છે, ચિદમ્બરમને સજા થાય મને આનંદ થશે, પણ ભાજપ પોતાના ગિરેબાનમાં ઝાંખીને જુએ કે એમણે કેવા ગંદામાં ગંદા હોમ મિનિસ્ટર મૂક્યા અને એમના ગંદામાં ગંદા કામોને ચલાવી લીધા, આ બધું બહાર આવ્યું ત્યારે એમણે એમના હોમ મિનિસ્ટરનો બચાવ કર્યો, એમનું રાજીનામું લેવાની પણ એમની હિંમત નથી, રાજીનામું ક્યારેય ન માગવામાં આવ્યું, સીબીઆઈ એમને પકડી લે એવી છેલ્લી મિનિટો ગણાઈ રહી હતી ત્યારે એમણે હોમ મિનિસ્ટરનું રાજીનામું લીધું. મારું કહેવું એ છે કે ભાજપ આ ડબલ સ્ટાન્ડર્ડ ના રાખે. જ્યારે એમના હોમ મિનિસ્ટર પર વાત આવી, એમણે એ જ મિનિટે એમના હોમ મિનિસ્ટરનું રાજીનામું લઈને એમને ઘરે મોકલવાના હતા, પણ વાત વર્ષો સુધી ખેંચવામાં આવી. જ્યારે આ બધું બહાર આવી રહ્યું છે ત્યારે પણ ભાજપ એમના હોમ મિનિસ્ટર સાથે છે. ભાજપ અત્યારે કહી રહ્યું છે કે એમના કર્ણાટકના મુખ્યમંત્રીએ ભલે રાજીનામું આપ્યું પણ અમે એમની સાથે છીએ. તમારે તમારા ભ્રષ્ટાચારીઓને બદલવા નથી, તમારા પક્ષના કુકર્મો કરનારાઓને તમારે કશું કહેવું નથી. કોંગ્રેસ તો છે જ ખરાબ, હું સ્વીકારું છું, હું ચિદમ્બરમનો બચાવ કે કોંગ્રેસનો બચાવ નથી કરતો, એમણે જે ખરાબ કૃત્યો કર્યા છે એની શિક્ષા ભલે થાય, પણ જો ભાજપ પાર્ટી વિથ ડિફરન્સ હોય તો ભાજપે પાર્ટી વિથ ડિફરન્સ છે એવું પુરવાર કરવા માટે જે કંઈ કરવું જોઈએ કરવું જોઈએ, પણ ભાજપ એક બાજુ અન્નાના ટેકામાં ઊભી રહે છે, કહે છે કે લોકપાલનું કડકમાં કડક કાયદો લાવો, અને ગુજરાતમાં એમના ચીફ મિનિસ્ટર 7-7 વર્ષથી લોકપાલ નથી આવવા દેતા, એમને એક અક્ષર કહેવાતો નથી. ભાજપને શું હક છે એવું કહેવાનો કે કડક લોકપાલ લાવો? અરે અહીં સાદો લોકપાલ તો તમે લોકાયુક્ત તો લાવવા નથી દેતા,
અને હવે તમે લોકાયુક્તનો મુદ્દો એવો કાયદાથી ગૂંચવતા જાઓ છો કે ચૂંટણી પતી જશે આવતા વર્ષે 2012 સુધી, ત્યાં સુધી ના લોકાયુક્તની માસે ને તમારા ભ્રષ્ટાચારની તપાસ થશે. તો ભાજપની પર આશા છે બધાની. આટલું હું કોંગ્રેસને ના કહું, કારણ કે મને ખબર છે કે કોંગ્રેસ પાસે હવે લોકો કંઈ બહુ વધુ સારી વસ્તુની આશા નથી રાખતા. પણ ભાજપ પાર્ટી વિથ ડિફરન્સ હોય, દેશભક્ત હોય, રાષ્ટ્રહિતમાં કામ કરવા માગતી હોય, તો ભાજપ પાસે કેડર બહુ મોટી છે, કાર્યકર્તાઓની ફોજ છે. અમિત શાહને બચાવવાની તમારે કોઈ જરૂર નથી. અમિત શાહને હટાવીને તમે બીજા સારા માણસને ગૃહપ્રધાન બનાવી શકો એમ હતા, પણ નહીં. તમે પણ, ભાજપ પણ જે કોંગ્રેસ કરી રહી છે એનું પુનરાવર્તન કરી રહી છે. એવીની એવી જ રીતિનીતિ ભાજપની છે, એમાં કોઈ પાર્ટી વિથ ડિફરન્સ નથી. એ જ ભ્રષ્ટાચારો છે, એ જ કાવા દાવા છે, એ જ ગંદી રમતો છે, એ જ ખૂની હત્યાઓ છે. તો આ ભાજપ પોતાની એ બદલે, વિચારસરણી બદલે, ભાજપ પોતાના નેતાઓને કાન પકડીને ઉઠાડી મૂકવાની હિંમત રાખે. એમના હોમ મિનિસ્ટર અમિત શાહ ખૂનો પર ખૂનો કરાવે, એ ગુજરાતના બિલ્ડરો પર ફાયરિંગ કરાવે, એ વાત એ સ્વીકારવા તૈયાર નથી. અને એવું કર્યા પછી પણ એમને અમિત શાહની નેતાગીરીમાં વિશ્વાસ છે. અને બીજી બાજુ નાનકડી વાતમાં એ ચિદમ્બરમનું રાજીનામું માગે છે. તો આ દેશની જો સૌથી કમનસીબ બાબત હોય તો એ છે કે ભાજપ જનસંઘ, શ્યામા પ્રસાદ મુખર્જીનો જનસંઘ જે એક જુદી જ વાત લઈને આવ્યો હતો, જે હિન્દુત્વની વાત લઈને આવ્યો હતો, જે રાષ્ટ્રભક્તિની વાત લઈને આવ્યો હતો, એનું બીજેપીકરણ થયા પછી અને હવે વાજપેયીજીના ગયા પછી આ પક્ષ કોંગ્રેસની કાર્બન કોપી બની ગયો છે. જે કોંગ્રેસ ધંધા કરે છે એ બધા જ ધંધા બીજેપી વધારે સારી રીતે અને વધારે ગંદી રીતે કરી રહી છે, અને દેશનું સત્યનાશ નીકળી રહ્યું છે. એક આશા હતી કે બીજેપી કંઈક જુદું થશે, જુદું કરશે, લોકો એને એટલા માટે મત આપશે કે કોંગ્રેસથી તદ્દન વિપરીત પાર્ટી છે, ભ્રષ્ટાચાર વિહીન છે, સદાચારી છે, રાષ્ટ્રભક્તિવાળી છે. પણ અહીં પણ એ જ જોવાઈ રહ્યું છે કે જે કોંગ્રેસ કરતી હતી એ બધું જ હવે બીજેપી કરી રહી છે. તો આ ચિદમ્બરમ રાજીનામું આપવાના નથી. આપે તો મને તો આનંદ થશે, માગવું પણ જોઈએ રાજીનામું. બધા પક્ષો ભેગા થઈને ચિદમ્બરમને રાજીનામું આપવાની ફરજ પાડે, મારી ના નથી. મારી વાત એટલી જ છે કે ભાજપ પોતાની ચાલચલગત વર્તન અને પોતાના જે નીતિ નિયમો છે ભાજપના, એની પર વળગી રહે અને પોતે સુધરે, જુદી પડે કોંગ્રેસથી, તો આ દેશના હિતમાં છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.